શંકરં શંકરાચાર્યં શંકર શંકરાચાર્યશવં બાલરાયણ વંદે ભગવંત પુનઃપુનઃશ્વરો ગુરૂત્મે મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્યાપ્ત દેહા દક્ષિણા श्रुत्वा संसारिण वालखिल्या विस्म आयु संसार से प्रतीकार पप्रचुर मुनय पुनः पुनः एक सौ में श्लोक में गय संसारिण श्रुवा तो गुरुजीए संसार विस्तार विवरण करू આ દેહ કેવો નરક જેવો છે મનમાં કેટ કયા પ્રકારનો ઉપદ્રવ છે અમુક વિસ્તાર જેવું કહેવામાં આવ્યું સામે ને આશ્ચર્ય થયું નિત્ય શુદ્ધ આત્મા અસ્મત્ત્યેક આત્મા છંદી નિત્ય શુદ્ધ ચિત્ત સ્વરૂપ આત્મા આત્મા જ છે અપરોક્ષ છે છતાં પણ પરોક્ષ જાણે કે દૂર હોય પરમાત્મા મારું સ્વરૂપ જ હશે અને છતાં અન્ય હોય અન્યત્ર હોય બીજો હોય ભિન્ન હોય એવું મને ભાષે છે આ નમ સંસાર શુદ્ધ હોય અશુદ્ધ નિત્ય શુદ્ધ છું છતાં મારી જાતને અશુદ્ધ માનું જે વાસ્તવિક સ્વરૂપો છે અત્યંત વિરુદ્ધ ધરાવનારો છું જે છે એને કરતા વિરુદ્ધ ભાષે છે મહાન આશ્ચર્ય છે આ વાલ ખીલી છે અત્યંત વિસ્મય થયો મહાન આશ્ચર્ય થયું કે કઈ રીતે अंति वही पास प्रजापतन समर्पित भगवन् नमस्ते अस्त अनुषाधी भगवान आपने नमस्कार शरणागत छे आपने हमने आपो शनि शनि शिक्षण आप શનિ શનિ ધીમે 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 એમને બોધ આપો અસ્માકમ કદી અન્ય ન વિદ્યા રેતી ભગવાન આપ સિવાય અન્યત્ર કાંઈ જઈ શકીએ કારણ કે આપના સિવાય અમારી કોઈ ગતિ નથી માટે આપ જ અમને ઉપદેશ કરો અસ્ય કોઈ વિધિ ભૂતાત્માના એ આત્માને એવા સાયુજ ઉપાય ભગવાન કયો વિધિ છે કઈ પ્રક્રિયા છે કઈ પદ્ધતિ છે જેથી આ જીવાત્માનો ભૂતાત્માનો ત્યાગ કરીને મુક્ત થઈને ચિદાત્મા સાથે સાયુજ્યમ ઐક્ય પ્રાપ્ત કરીએ એટલે શ્રવણ તો થઈ ગયું છે હવે એનો ઉપાય પૂછે છે કયું સાધન કયું છે સાધનની વાત થઈ ગઈ હવે વાલ ખીલ દિવસે સાધન વિશે પૂછી રહ્યા છે કયું સાધનનું અનુષ્ઠાન કરવું જેથી જે બોધ આપે આપ્યો એ અમારા માટે એક વાસ્તવિકતા બને તો પ્રજાપતિએ પહેલાં વૈરાગ્ય દાર્ઢ્યાય વૈરાગ્યની દૃઢતા માટે કે ભૂતાત્મા કેવો છે કે ભૂતાત્મા આસક્તિ હોવી એનું નામ જ આસક્તિ તો કી રે ભૂતા જીવાત્મા આસકિત મુક્તસ અન્ય ઉતાર મહાદીપુ પૂર્વ અનિવર્તકમ અનિવર્તક અસ્યપુરા પુરાકૃતમ પહેલા પહેલા પ્રજાપતિ કહે છે પુરાકૃતમ પહેલા જે કર્મ કર્યું છે અનિવર્તકમ અનિવર્તકમાં એની ક્યારે પણ નિવૃત્તિ ના થાય એ તો ભોગવે એનો ભોગ તો ફળ ભોગવે સાથે સાથે મહાનદી પુહુ પૂરમાં મહાનદીમાં પૂર આવે અને જેવી રીતે એનું કોઈ નિરાકરણ ન થઈ શકે તે પ્રકારે પૂર્વકરનું નિરાકરણ ન થઈ શકે એકદમ અંદમ પુનઃ પુનઃ જનયતે અર્થાત જેમ નદી ઉપર આવ્યા જ કરે તરંગો આવે અને જાય તે પ્રકારે આ જીવનમાં કર્મના કર્મફળના તરંગો આવે છે અને જાય છે તમે જુઓ કેવી રીતે આનું કોઈ રીતે આપણે નિવારણ કરી શકતા નથી એનો ઉપાય ન કરીએ તો ઉપાય ન કરીએ તો આ કર્મ કર્મફળના તરંગો આવ્યા જ કરવાના છે આપણને ઘસે લઈ જ જવાના છે પેલા આ આ પ્રકારે સમજવાથી વૈરાગ્ય જન્મે સત્કર્મવા આત્મજ્ઞાન વા સંપાદ્ય ચાલો હવે એને માટે બહુ સમય છે ઉત્તરે વયસી કર્મક્ષમ કરીશ્યામે હવે જ્યારે હું મોટો વૃદ્ધ થઈશ ત્યારે આ બધું કરીશ સત્કર્મ આત્મજ્ઞાન तो कि आशा न कार्य आम भविष्य आशा न रखी कारण के भविष्य न कोई प्रकार की निश्चितता नहीं समुद्र वेला मत हो आगमन जीवित रीते समुद्र मोजा के भरती उठे आ मोजा उठे पर बदा मोजा छवटे समुद्र किनार अन्य नष्ट था તો જેવી રીતે આ ઊંચા ઉઠેલા સમુદ્રના મોજાઓ માટે પણ અફળાઈને નષ્ટ થવા સિવાય કોઈ ઉપાય કોઈ બીજો બીજી ગતિ નથી તે રીતે આ મૃત્યુ આગમન મનુષ્ય માટે મૃત્યુ ગમે ત્યારે આવતું હોય છે માટે એને રાહ જોઈને કે ક્યાર પછી એટલે એવી એવી જાતની એવી કલ્પના ન કરવી કે મારે ખૂબ સમય છે ટૂંકમાં આ તાત્કાલિક કરવું જોઈએ હળી પાછો આ જીવાત્મા કેવો છે આ ભૂતાત્માનું નિરૂપણ કરે જેથી આમાંથી છૂટવા માટે તીવ્ર જિજ્ઞાસા થાય તીવ્ર જન્મે સતત કર્મ ફલમય પાછી પંગડ બધમ આ વિચારો જીવાત્મા બંધાયેલો છે પાંગળો હશે બંધાયેલો છે શેનાથી સારા નરસા કર્મનો ફળથી એવા પાશથી બંધાયેલો છે અર્થાત ભૂતકાળમાં જે કર્મ કર્યા એમાંથી છૂટવાનો કોઈ ઉપાય નથી હું બંધાયેલો છું બંધ અસ્વાતંત્ર જેવી રીતે આપણે જંજીરમાં પુરાયેલા હોઈએ પુરા કેવી રીતે આ જીવાત્મા પુરાયેલો છે વિશેષ અવસ્થમ જેવી રીતે ન્યાયથી સમક્ષ હોઈએ અને પેલો કેવો તે રીતે આ વિચારો યમરાજાની સમક્ષ આ સતત થતરતો હોય છે ટૂંકમાં જીવન સદા ભયથી વ્યાપત હોય છે ભિન્ન ભિન્ન પ્રકારના ભય હોય મંદિરો એવમ મોહ મદિરા ઉન્મત્તમ જેમ મદિરાપાન કર્યું હોય ઉન્મત્તો હોય તેમ મોહની મદિરાથી ઉન્મત્ત છે પાપના ગૃહ દેવ ભ્રામ્યમાણમ કોઈ ગ્રહેને પકડ્યો હોય એ પ્રકારે સતત ભ્રમણ કરતો હોય છે વગેરે વગેરે આ બધું અત્યંત ભયજનક વર્ણન કરવામાં આવ્યું કે જેવી રીતે વિષય મોટા સર્પથી દસ્ત હોય ડંખ લાગ્યો હોય તો વિશ્વનો ડંખ લાગ્યા કરતા હોય છે કોઈ ભૂત ભરાયું હોય એવી રીતે આ બિચારો ભ્રમ ભ્રમાયા કરતો હોય છે ગાણાની જેમ અને મહાન અંધકારની અંદર ફાંફા મારતો હોય તેવી રીતે આ રાગ દ્વેષના અંધકારમાં સતત ફાંફા મારતો હોય છે કાર આવાસની અંદર પુરાયેલો જ્યાં હોય તો પરતંત્ર છે તેણે બીડીથી જકડાયેલો હોય આ પ્રકારનો ભૂતાત્મા છે એ વાળ ખેલ્યો તમે જો જીવન કહેવું છે આ ભૂતા આ પ્રકારના જીવન તે વૈરાગ્ય જેમને માટે મારે મુક્ત થવું છે હવે જ્યાં સુધી આપણને જીવન બહુ સરસ દેખાતું હોય બહુ આનંદ છે મજા એવું માનતો ત્યાં સુધી મુક્ત હોય ઈચ્છા જન્મે નહીં અને માટે આ ભૂતાત્મા જીવાત્મા કેવા પ્રકારનું જીવન જીવી રહ્યો છે એનું આ પ્રકારે તાદુસ નિરૂપણ કર્યું ઇન્દાળ માયામયમ તે પાછું સાચું હોય તો જુદી વાત છે પણ આ તો જાદુગરની માયા જેવું છે જાદુ જેવું છે સ્વપ્ન એવું મીઠ્યા દર્શનમ વળી પાછું કેવું અનિત્ય છે વળી પાછું મિથ્યા છે કદલી ગર્ભ અસારમ જેમ કદલી ગર્ભ આપણો કેળ જે કેળનો થળ હોય અંદરથી પોલું હોય તેવી રીતે બહારથી નક્કર દેખાય અત્યંત નથી શૂન્ય છે અસાર છે નટ એવા ક્ષણવેશમ જેમ નટ પ્રત્યેક ક્ષણે વેશ બદલ્યા કરતો હોય तेवा संसार सद द्वेष बदला करता हो ऐसे चित्त भितिरव मिथ्या मनोरम कोई जगह है आसक्ति करवा जो नहीं आ बुद्ध पेलो भेद पर दोला चित्त समान है मैं कहूं सत्य नहीं माने ए बदा में आसकता सवा जो नहीं शब्द प्रषालो हर्था मरते अन सहाय અર્થ કહેવામાં આવે છે શબ્દ સ્પર્શ વગેરે જગતના પદાર્થો કહો ધન સંપત્તિ સત્તા પ્રતિષ્ઠા અર્થ ક્યાં એ વાસ્તવ અનર્થ સમાન છે યામ ભૂતાત્મા ન સ્મરે પરમ આમાં આસક્ત રહીને આ ભૂતાત્મા ક્યારે પણ પદનું સ્મરણ કરતું નથી આ વસ્તુને ધ્યાન રોકી જ રાખે છે આ બધી વસ્તુમાં આસક્ત છે એને ક્યારે પણ એને પરમપદનું સ્મરણ થતું નથી આ પ્રકારે ભૂતાત્માનું સ્વરૂપનું વર્ણન કર્યું છે અને વૈરાગ્ય માટે અયમ વાવકુલસ પ્રતિવિધિ આ પ્રકારના ભૂતાત્મામાંથી મુક્ત થવા માટેનો વિધિ કયો છે યેદ વિદ્યા અધિગમ વેદ વિદ્યાનો ઉપનિષદ વિદ્યાને પ્રાપ્ત કરવી સ્વધર્મસ અનુચરણ પોતાના અનુષ્ઠાન કરવું આમ પોતાના ધર્મના આચરણને અહીંયા આગળ તપશ્ચર્યા કહેવામાં આવી તપસ્ય આત્મજ્ઞાન અધિગમહ જેના જીવન તપસ્યા નથી એને ક્યારેય પણ આત્મજ્ઞાન થઈ ના શકે કર્મ સિદ્ધિ રહેતી જેના જીવન તપસ્ય નથી એને કર્મનું ફળ પણ ના મળે કર્મની સિદ્ધિ પણ ન થાય तपसा प्राप्यते सत्व संप्राप्यते मन मनस प्राप्यते हे आत्मा यम आत्मावर्तते तपस् स्वधर्म आचरण तपश्चरिया थी सत्व प्राप्यते टूक सत्वशुद्धि प्राप्त था ये स्वधर्मनु आचरण से आगे क्या से मुख्य कर्तव्य कर्म करूँ જે સમયે જે યોગ્ય છે એ કરવું વોટ ઇઝ રાઇટ મને ગમે કે ના ગમે છતાં પણ જે સમયે જે યોગ્ય છે જે સંજોગ એ જ કરવું મહાન ત્યાગ રહેલો જ હોય છે કષ્ટ રહેલું હોવા મળે તપસ્ય કહેવામાં આવે તપસ્યા પ્રાપ્ય તે સર્વમ આ પ્રકારના તપસ્થી સત્વશુદ્ધિ પ્રાપ્ત થાય ચિત્ત શુદ્ધિ કારણ કે આપણા રાગ દ્વેષને આપણે બાજુમાં મૂકવા જ પડે મન તો એને ગમે તે કરે ન ગમે તે ન કરે પરંતુ આપણે જે યોગ્ય છે કરુણ આગળ રાખીએ તો મનને દ્વેષ છે એનો ત્યાગ કરવો જ પડે એવી તપસ્યા થાય આવા સ્વધર્મના અનુષ્ઠાનથી રાગદ્વેષથી મુક્તિ પ્રાપ્ત થતી જાય ચિત્તની શુદ્ધિ થાય સત્વા સંપ્રાપ્ય રે મન चित्त शुद्धिता है मन प्राप्त थाय मन प्राप्त विवेक प्राप्त आत्मात्म विवेक प्राप्त थाय चित्तनी शुद्धि थाय तर मनस प्राप्यते हे आत्मा आत्मात्म विवेक थी ज्ञान प्राप्त आत्मज्ञान प्राप्त थाय वर्त देती आत्मज्ञान प्राप्त करने પછી સંસારમાં પાછા ફરવાનું હોતું નથી તસ્મા વિદ્યા તપસા ચિંતયા છે ઉપલબ્ધ બ્રહ્મ આ રીતે તપશ્ચર્યાથી ચિંતનથી બ્રહ્મ પ્રાપ્ત થાય છે આ પ્રકારે સાધનનું અહીંયા હવે પછી જે છે સાધનના અનુષ્ઠાનમાં નિરૂપણ થયેલું છે તો હવે આપણે આગળ વધીએ અહીંયા આગળ એકસો પચીસમાં કહ્યું શ્રુવા સંસારણ વા ખીલ્યા વિસ્મયમાં સંસાર પ્રતિકાર પુનઃ આ પ્રકારે આ ભૂતાત્માનું વરણ સામે અત્યંત વિસ્મય પામિને કેવી રીતે આ સંસ્થાનો પ્રતિકાર કરો સાધનની કરે એ વડાના સાધનની શિષ્ય દે હે ભગવાન એવા સાધનનો ઉપદેશ કરો તેથી આ ભૂતાત્મતાનું શમન થાય ભૂતાત્મતા એટલે અત્યારે જીવાત્મતા જેને આપણે અહંકાર કહીએ અહંકાર એટલે કે આ દ્વેષ વગેરે જે છે આ શરીર દેહના સ્થુદેહના સૂક્ષ્મદેહના આ બધા અનેક પ્રકારના ઉપદ્રવોનું નિવારણ કરવામાં આવ્યું હું ઉપદ્રવી હું કેવી તો ઉપદ્રવનું ધીમે નિવારણ થાય જીવનની અંદર સામે ભૂતાત્મતા જીવનમાં આ બધા ઉપદ્રવો ધીમે ધીમે શમે અર્થાત ઉપાધિ અહંભાવ ભૂતાત્મતા એટલે ઉપાધિમાં અહંભાવ એને કારણે ઉપાધિના સતત હું સહન કરતો આવ્યો છું તેવી કેમ મુક્ત થાય કેવી રીતે ધીમે ધીમે ઉપાધિ અહમભાવ જીવપણું અલ્પપણું પરાધીનપણું ધીમે ધીમે કેમ દૂર થતું જાય ચિદાત્મત્વ તો શિષ્ય દે આ બધી પરાધીનતામાં પણ ચિદાત્મત્વ તો છે જ હું છું હું ભાસુ છું હું પ્રિય છું અસ્મિ ભામે પ્રિય આ તો દરેક હું દુઃખી છું આમાં ભામે પ્રિય તો શું આ આ સંસાર કે જીવનના ઉપદ્રવ અનુભવ કર્યો ત્યારે પણ હું છું એનો ક્યારેય બાદ થતો નથી ये पीलू जतु रहे करता छु भोक्ता छु सुखी छु दुखी छु संसारी छु आ करता भोक्ता सुखी दुखी आ संसार इन समन क्या था चिदात्मत्व तो शिष्य दे आ हूँ छूज मात्र रही जाए इतले के केवी रीते आ उपाधि अंतर उत्पन्न था है। એમાંથી તાદાત્મ ધીમે ધીમે દૂર થતું જાય અને હમઅમી સદાભામી છું ભાસુ છું ચચ્ચિદા ચિદાત્મા છું એ તો છું જ ટૂંકમાં દરેક એનું ચિદાત્મા તો છું જ પણ ધીમે ધીમે પેલું જે અનાત્મા છે એનું હમ ભાવ એમાં તાદા દૂર થતું જાય એ કેમ થાય એને મળેના સાધનની વાત કરી लेकिन मात्र आ प्रकार विचार बातें हम समझी तो गए हो अनात्मा अनात्मा से सेहुं आत्मा आ प्रकार ने भी समझ प्राप्त हो गए मैं ये समझ क्या रहे हैं हमारे मार्ग वास्तविकता में किवी रहते हैं हम आमा उपाय हम आम बाद मुक्त सतो जाओ चिदात्मत तो शिष्य रे अने चिदात्मत आज बाकी भूतात्मदा એટલે કે ઉપાધિમાં અહંબા જન્મેલી આ બધી મર્યાદા વગેરેની લાગણી જે ઉપદ્રવ દૂર થતા જાય તો ઉપાય એમ ગુરુ ગૃહી હે ગુરુ આપ અમને એ ઉપાય કહો એ જ ઉક્ત હસન આ પ્રકારે એને કહેવામાં આવ્યું છે ગુરુ જે ઉક્તવાન તો ગુરુ જે પછી પોતાનો ઉપદેશ શરૂ કર્યો વળી પાછો શેનો સાધન

પૂર આવે સમુદ્રને પૂર આવે કે પછી ભરતી આવે સમુદ્રમાં ભરતી આવે નદીમાં પૂર આવે આ પ્રકાર દૃષ્ટાંત આપ્યા કેમ નદીમાં સતત પરિવર્તન આવ્યા કરતું હોય છે આ જીવનમાં સતત પરિવર્તન થયું કોઈ વસ્તુ બીજી ક્ષણમાં સમાન હોતી નથી અર્થાત અનિત્યતા એ જીવનની સત્યતા છે સર્વમ ક્ષણિકમ ક્ષણિકમ બધું ક્ષણે કે અર્થાત બીજી ક્ષણે કોઈ વસ્તુ એની હોતી નથી અને તેથી હું કશીક વસ્તુ પર આસક્તિ કરું બીજી ક્ષણે જુદી હોય છે જેના પર આશક્તિ કરતો હોઉં છું એ વસ્તુ જેનામાં ટૂંકમાં મોહ ધરાવનારા હોઉં છું આસક્તિ કરનારા હોઉં છું એની અનિત્યતાનું ચિંતન કરવું જોઈએ નિત્ય નિત્ય વિવેકરો અનિત્યતા સાથે દુઃખદાયતા આ બંને વસ્તુ છે અનિત્ય વસ્તુને નિત્ય માનવાથી જે વિશ્વાસ કરતો હોવ એ વિશ્વાસમાં પછી નિરાશ થવો પડે ત્યારે અનેક દુઃખ જીવનમાં અનેક દુઃખ જન્મતું હોય છે વસ્તુ પર જે વસ્તુ અનિત્ય છે નિત્ય માનીને વિશ્વાસ કરવાથી આવું તો થશે આ તો આમ છે તો મળશે આ તો મારો આ તો આવું જે છે એમ કરીને હું બહુ નિશ્ચિંત છું પરંતુ બધી વસ્તુ અનિત્ય છે બીજી ક્ષણે વસ્તુ આવી છે જ નહીં એમાં અનિત્યતા અને તેથી દુઃખરૂપતા છે એનું જેમ જેમ ચિંતન કરીએ તેમ તેમ એની અંદર જે આસક્તિ છે જે અંધવિશ્વાસ છે જેના પર હું મદાર બાંધીને બેઠેલો છું નિશ્ચિંત બેઠેલો છું કે બધું બરોબર જ છે મને કોઈ ચિંતાની જરૂર જ નથી પણ જેના પર આ બધો મદાર બાંધ્યો છે એ બધી અનિત્ય છે અવિશ્વસનીય છે અનિશ્ચિત છે અવિશ્વસનીય છે એનો અર્થ એ નથી કે આપણે કોઈ પણ બધા માટે વહેમ રાખો બીધા બધા એવું નથી પણ જગત આવું જ છે સર્વમ ક્ષણિકમ ક્ષણિકમ એ નદી ઉર્મીનું દૃષ્ટાંત આપ્યું સતત બદલાતી રહે આપણે એમ કે એની જ ગંગા છે પણ કોઈ એનું તો હોય જ નહીં વસ્તુ એની હોત સર પ્રવાહ ચાલે આજ કરતો હોય છે અને જેમ સમુદ્રમાં ભરતી આવે ઓઠ આવે અને તે ભરતી આવે અને મોજા અને મૃત્યુ પામે મૃત્યુ પણ આવવાનું જ છે આ વાસ્તવિકતા વાસ્તવિકતાઓ એમાં કે નવું કહ્યું નથી પણ આ વાસ્તવિકતાઓને ધ્યાનમાં ન લેવાને કારણે આપણે જેવો મદાર બાંધીને બેઠાલા છીએ જે નચિંદ છીએ નિર્ભય છીએ ને ભયભીત થવાની જરૂર નથી પણ આવી ભ્રામક નિર્ભયતા ભ્રામક નચિંતતા ચિંતતા મુક્ત થવાની જરૂર છે ભયભીત થવાની જરૂર નથી પરંતુ જેના પર આપણા આશ્રય બાંધીને બેઠા છીએ મને આવી એક નિર્ભયતાનો ભ્રમ સેવું છું એ ભ્રમથીમાંથી મુક્ત થવું જોઈએ એ માટે આવા દૃષ્ટાંતો આપવામાં આવ્યા નિક દૃષ્ટાંત સંસારસ્ય અનિષ્ટતા અનિત્યતા ને અનિષ્ટતા માત્ર અનિત્યતા જ પર્યાપ્ત નથી અનિષ્ઠતા ટૂંકમાં અનિષ્ટ છે અનિચ્છનીય છે એ અનિષ્ટ કરનારું છે કોઈ અનિષ્ટ કરતું નથી પરંતુ મારી આ અપેક્ષાને કારણે જે વસ્તુ મારી જેમાં કશું જેમાં જે નથી એની અપેક્ષા રાખવાથી મારી અપેક્ષા પૂરી ન થાય અને હું દુઃખી એ દુઃખી થવાનું કારણ હું જ છું આમ દુનિયાને ન સમજવાને કારણે જે પ્રકારની અપેક્ષાઓ રાખી એનું નચિંત છું એ છેવટે જાણે કે મને મારો ભ્રમ ભાંગતો હોય તો કે એને અનિષ્ટતા જોવી જોઈએ એટલે સંસાર સી અનિષ્ઠતા તો આ પ્રકારે નદી ઉર્મીના દૃષ્ટાંતોથી સંસારની અનિત્યતા અને તે અનિષ્ઠતા છે એનું દર્શન ભાન કરાવડાવ્યું મિથ્યાત્મક માત્ર અનિષ્ઠતા નહીં મિથ્યા છે મિથ્યા અર્થાત ભાષા છે વાસ્તવમાં નથી એ વસ્તુ છે જ એનું પણ ચિંતન કરવું જોઈએ સ્વપ્નમાં જેમ બધો સંસાર ભાષતો હોય પણ જાગીને જોવું તો જગત અદિશય તેમ આ જગત પણ એ પ્રકારનું છે એટલે સમસાર અનિષ્ઠતા નિનિશ્ચિત આપણા મનો નિશ્ચય જન્મવો જોઈએ એ તો કહે છે જ આપણા મનો નિશ્ચય જન્મના દૃષ્ટાંતો આપવામાં આવે કે સંસાર અનિત્ય તો છે જ કેવો છે અનિષ્ટ છે અનિષ્ટ કેમ છે એના પર હું બધાર બાંધીને બેસું અપેક્ષાઓ રાખું તો બાકી બધું જે બધું બરાબર જ છે આમ તો દુનિયાનો કોઈ વાંક નથી મારો એ વાંક નથી માત્ર વસ્તુઓને બરાબર ન સમજવાને કારણે જે પ્રકારની અપેક્ષાઓ રાખતો હોઉં એમાં નિરાશા જન્મે એને એને અનિષ્ટ કહેવામાં આવું આ બધું અનિષ્ટ કહેવું પણ બરાબર નથી આપણા માટે આ છતાં મારા અવિવેકને કારણે આ અનિષ્ટ બનીને રહે છે વસ્તુ એવી છે ને કે દુનિયા અનિષ્ટ છે એવી છાપ લગાવવાની જરૂર નથી હવે ખબર પડી સ્વામી ના એવું નથી પરંતુ દુનિયા વિશે મારો જે પ્રકારનો ખ્યાલ છે ખ્યાલ ખોટો હોવાને કારણે આ અનિષ્ટ જેવું વર્તન કરે સમજ પડે ને દુનિયા તો જે છે છે જ પણ જાણે અનિષ્ટ હોય મને કેમ લાગે કારણ કે અમુક પ્રકારની અપેક્ષા રાખી અનિત્યને નિત્ય માનતો હોવ જે નથી મિથ્યા છે નથી એમાં આસક્તિ કરતો હોવ અને પછી નિરાશ થતો હોઉં અને પછી દોષ આપતો હોવ એવું છે આપણું જીવન એટલે આ પ્રકારે આ જુઓ બધું વિનિશ્ચિત્ય આ રીતે સંસારના આ જે સ્વભાવનું બરોબર નિરીક્ષણ કરીને સમજીને નિશ્ચય કરવાથી વ્રજે જ્ઞાનાધિકારીતા તો સાચો વૈરાગ્ય પ્રાપ્ત થાય અંતોજ મન આ સંસારમાં જે અટવાયેલું છે મુક્ત થાય સંસારનું સતત ચિંતન કર્યા કરતો હોય રાગથી પ્રેરાય નહીં કે દ્વેષથી પ્રેરાય મન સત્ય એનું ચિંતન કર્યા કરે એમાં સત્યતા દેખાય છે જ્યારે મિથ્યાત્વનો નિશ્ચય થાય અનિત્યતાનો નિશ્ચય થાય અનિષ્ટતાનો નિશ્ચય થાય કેમ કારણ કે આ મારી દ્રષ્ટિને કારણે અનિષ્ટ છે મારી દ્રષ્ટિને કારણે સત્ય જગત તો જે છે તે જ છે ટૂંકમાં જગતને બીજા કોઈને કશો દોષ દેવાનો અર્થ નથી જરૂર પણ નથી આ પ્રકારે ભલે દુનિયા ભલે શાસ્ત્રોમાં આ દુનિયાની નિંદા થતી હોય અને પેલી નિંદા કોઈ સાહેબ નિંદા કરવી યોગ્ય જ નથી નિંદા કેમ થઈ આ મારું નથી તારે ત્યાં મારું તું કહેનાર તું છે ને કોઈ અપના નહીં અરે ભાઈ ત્યાં અપના કહેનર તો તું જ છે ને મીરાબાઈ કહે ને પેલા ભક્તો બધા કહે માતા પિતાને ફળ ઢીકણા પણ તમે આની અંદર આસક્તિ કર્યા તમે છો ભાઈ તમે એમને સુગામ દોષ આપો છો દુનિયા સુગામ દોષ આપીએ છીએ મારે જે દુનિયા જે શેત છે ભગવાને બનાવેલી છે એ રૂપમાં ભગવાન જ છે માત્ર એને વાસ્તવિક ન સમજવાને કારણે આ બધા ઉપદ્રવ મારા જીવનમાં છે દુનિયા ઉપદ્રવ કરે એવું કહેવા કરતા મારી સમજ ઉપર ગેરસમજ ઉપદ્રવ કરે છે આમ અનિત્ય સમજવું અનિષ્ટ સમજવું નિત્ય સમજવું આ જગતના સ્વ સતત તમે વિનિશ્ચિત્ય ચિંતન કરે ને નિશ્ચય મનમાં નિશ્ચય પ્રાપ્ત કરો વ્રજે જ્ઞાન અધિકારી તો વૈરાગ્ય પ્રાપ્ત થાય તો જ્ઞાનનું અધિકારિત્વ પ્રાપ્ત થાય અધિકારિત્વને કહેવામાં આવ્યું કે હું સાધન કરું તો સફળ થાય આપણે આ બધું શ્રવણ વગેરે કરતા હોઈએ સફળ થાય ક્યારે થાય અધિકારિત્વ હોય ત્યારે એટલે જે બધું કરતા હોઈએ એ ફળરૂપ ત્યારે થાય જ્યારે આપણી એ પ્રથાની પરિપક્વતા જન્મે વૈરાગ્ય વિવેક વૈરાગ્ય સંપત્તિ જન્મે પછી આગળ કહે છે યા વેદેનોતા વિદ્યા પ્રતિક્રિયા તપોયોગસ્તુતિર્બોધ વેદે યા વિદ્યા વેદેન ઉદિતા જે વિદ્યાનું વેદ વડે ઉપનિષદે નિરૂપણ થયેલું છે સા ભૂતાત્મ પ્રતિક્રિયા આ ભૂતાત્માની પ્રતિક્રિયા છે અર્થાત ભૂતાત્માનું શમન કરવું અને ચિદાત્માનો ઉદય કરવાની પ્રક્રિયા કઈ છે વેદવિદ્યા આત્મજ્ઞાન ટૂંકમાં આત્મા વિશેના ભ્રમ છે એ આ ભૂતાત્માને આત્માને પ્રબળ બનાવે છે ભૂતાના વિશેના ભ્રમ છે ખોટા ખ્યાલ છે હું કરતા છું ભોગતા છું સુખી દુઃખી વગેરે વગેરે આ ભૂતાત્મા જે છે એને ચિરંજીવ બનાવે છે त ए वेदने विद्यासु कैसे अहम अस्मि सु सच्चिदानंदसु कर्नित्य शुद्ध बुद्ध पूता अहु आ वेद विद्या है इस प्रकारे પોતાને વિશેષ સત ચિંતન કરવાથી હું કરતા છું ભોગતા છું સુખી છું દુખી છું આ જેવો આ ખ્યાલ દ્રઢ થઈ ગયા છે જેને ભૂતાત્મા કહેવાવાળો ભૂતાત્મા अर्थात ભૂતમાં અહંભાવને કારણે જન્મેલા બધા ખ્યાલ ભ્રમ તો ભૂતમાં ઉપાધિમાં અહંભાવને કારણે જન્મેલા ખ્યાલ નહીં જીવાત્મા કહો ભૂતાત્મા કહો ભ્રમ આ ભ્રમની નિવૃત્તિ ભ્રમ અજ્ઞાનને જન્મ્યું એની નિવૃત્તિ જ્ઞાન વડે છે કયું જ્ઞાન વેદમાં ઉપનિષદમાં જેનું પ્રતિપાદન થયું છે એ બ્રહ્મ જ્ઞાન જે છે અહમ બ્રહ્માસ્મિ સર્વ ખલ્વિદમ બ્રહ્મ હું બ્રહ્મ છું હું કરતા નથી બ્રહ્મ છું ભોગતા નથી બ્રહ્મ છું વગેરે સા ભૂતાત્મા પ્રતિક્રિયા આ ભૂતાત્મા કહો જીવાત્મા કહો એની પ્રતિક્રિયા એ મનમાં ખ્યાલ જન્મ્યો કરતા હું બ્રહ્મ છું ભોગતા બ્રહ્મ છું સુખી બ્રહ્મ છું દુઃખી બ્રહ્મ છું અને યજ્ઞ કહ્યો ભગવાને ભગવાને બ્રહ્મયજ્ઞ કહો આ બ્રહ્મયજ્ઞમાં સાધક છે એ જ્ઞાન અગ્નિમાં સતત આ ભ્રમ રૂપે અજ્ઞાન આહુતિ આપ્યા કરે છે ભ્રમ જન્મ્યો દુઃખી છું છું સુખી છું છું કરતા છું ભોગતા છું આ બધામાં પેલો છું તો છે નસીબ જો કે આ કરતા ભોગતા બધું છે તો ઉપાધિના ધર્મ છે અને માટે હું નથી આ પ્રકારે પ્રતિક્રિયા આ ભૂતાત્માની પ્રતિક્રિયા કહે છે આત્મજ્ઞાન આત્મનું વાસ્તવિક જ્ઞાન છું ભાષું છું પ્રિય છું બ્રહ્મ છું શુદ્ધ છું તપો હવે આ કરવા માટે તપો યોગ સ્તુતિ બોધ વેદે ચતુષ્ટયમ આપણા મનમાં આ પ્રકારની સ્વસ્થતા પ્રાપ્ત થાય સ્થિરતા પ્રાપ્ત થાય આ પ્રકારની નિષ્ક નિષ્પક્ષતા પ્રાપ્ત ઉદાસીનતા પ્રાપ્ત થાય અસંગતા પ્રાપ્ત થાય અસંગતા પ્રાપ્ત થાય તો આપણે આનો સદ ઉપયોગ કરી શકીએ પહેલાંની અંદર આપણે એનાથી અભિભૂત ના થઈ જઈએ એનાથી પ્રભાવિત ના થઈ જઈએ અને પોતાનું સ્ટેટસ પોતાનું પદવી જાળવી રાખીએ અને તો પછી આ જ્ઞાન છે એનો ઉપયોગ થાય તપ યોગ સ્તુતિ બોધ તપશ્ચર્યા યોગ સ્તુતિ અને બોધ આ ચાર સાધન ક્યાં એ નિરૂપણ થશે પછી એના શ્લોકોમાં આ ચાર સાધનો નિરૂપણ કરવામાં આવશે ઉત્તમ વેદ ચતુષ્ટ વેદમાં આ ચાર જે છે એને એ નિરૂપણ સાધન કરવામાં એટલે બધા વેદનું સંકલન કરવામાં આવ્યું બધે બધું ના જણાયું કોઈ જગ્યાએ તપશ્ચર્યા જે છે એનું નિરૂપણ થયું ક્યાંક યોગનું ક્યાંક સ્તુતિનું ક્યાંક બોધનું આ રીતે બધા વેદમાં વેદ વિદ્યા કહીને આ પ્રકારે બધા વેદનું જ્યારે આપણે આકલન કરીએ ત્યારે જોઈએ કે વેદમાં આ ચાર સાધનો નિરૂપણ છે એક પછી કહે છે તપશ્ચર્યા કોને કહેવાય એ કહે છે તો કે છે વેદે તપોયુસ્તુ બોધશ્ચ બોધ સાધન આ બધામાં બોધ છે ને એ સાધન છે ઇતરાણી તો તદ ઉપાય જ્યારે આ તપ યોગ સ્તુતિ છે એ બોધ માટેના સાધન છે બોધ સાધન છે ભૂતાત્મત્વ નિવૃત્તિમાં કરીને ચિદાત્વ પ્રતિષ્ઠિત થવા માટે

તપશ્ચરની વાત કરે છે પહેલાં સ્વાશ્રમો ધર્મ સ્વાશ્રમ ઉચિત ધર્મ સ્વ આશ્રમ ઉચિત ધર્મ આશ્રમ એટલે બ્રહ્મચર્ય ગૃહસ્થ વાનપસ્થ અને વર્ણ પણ સમજી લેવાનું વર્ણાશ્રમ ઉચિત ધર્મ એટલે જ્યારે વર્ણાશ્રમ ધર્મ પ્રવર્તમાન હોય ત્યારેની વાત છે અત્યારે તો આ બધી વસ્તુની કોઈ વ્યવસ્થા રહી નથી કે હું કયા વર્ણનો શું કેવું મુશ્કેલ છે ટૂંકમાં કોઈ કુટુંબમાં જન્મ થયો મળે એ વર્ણના છીએ કહેવાય છતાં એવું નિશ્ચય તો નથી તો પરંતુ જે હું જે જાણતો મારા વિષે કે મારામાં કયા પ્રકારની યોગ્યતા છે અથવા એમ કહેવાય કે દરેક પરિસ્થિતિમાં શું કરવા યોગ્ય છે બસ એટલું છે એને આપણે સ્વધર્મ કહીએ શિયાન સ્વધર્મ ઉગી હે અર્જુન જે કોઈ સ્થિતિની અંદર જે પ્રકારના પ્રતિભાવની તારી પાસે અપેક્ષા રાખવામાં આવે છે એ દર્શાવો દરેક પરિસ્થિતિ મારી પાસે કોઈ રિસ્પોન્સની પ્રતિભાવની અપેક્ષા રાખે છે કે મારે શું કરવું હવે છટકી જે મોટે ભાગે છટકી જવાનો પ્રયત્ન કરીએ આપણે કંઈ તકલીફ લેવી પડે ને પરી ઘણી વાર તો સહન કરવું પડે કે શારીરિક પરિશ્રમ થાય માનસિક પરિશ્રમ થાય સહન કરવું પડે થોડોક ભોગ આપવો પડે ઘસાવવું પડે ઘસાયા સિવાય કંઈ થતું નથી આ ગૃહસ્થ આશ્રમ બધા ઘસાય ઘસાય અને બધા લોકો ટૂંક ઘસાવવું જ પડે તો જ આ ગૃહસ્થ આશ્રમ સંભવિત છે એટલે લોકો વાન પ્રસ્થ થઈ જાય સંન્યાસ થઈ જાય પણ એટલે ટૂંકમાં આનું નામ તપસ્યા જાય કે પોતાનું કર્તવ્ય કર્મ કરતું કંઈક ઘસાવવું તો પડે એ સિવાય થાય નહીં કંઈક તો આપણે સગવડ છોડવી પડે કોઈકને અનુકૂળ થવા માટે કોઈકની સગવડ સાચવવા માટે આપની સગવડ કંઈક તો છોડવી જ પડે એ રીતે ઘસાવવું તો પડે હવે આપણે છોડી પણ આપણે ફરિયાદ કરતાં કરતા કમનસીબે આપ કરીએ છીએ ખરા પણ ફરિયાદ કરતાં કરતાં કરીએ છીએ ટૂંકમાં આપણે ખુશીથી નથી કરતા આપણે કરવું પડે એટલે કરીએ છીએ થોડી લાચારે હિન્દુસ્તાન હિન્દુસ્તાનની અંદર લોકો થી પોતાના ધર્મ પાલન કરીએ શું કરીએ સમય પ્રારંભ અને હું નથી કેતો જુદી રીતે કરો પણ વસ્તુ એવી છે ને કે આ સ્વધર્મ છે એ વાસ્તવમાં આપણે આધ્યાત્મિક ઉન્નતિ માટે છે એ માટે આ ભૌતિક જે લાભ છે કે એ વસ્તુનો ત્યાગ કર્યા વગર આધ્યાત્મ ઉંદિ ના થાય એટલે ઘસાયા વગર સહન કર્યા વગર સ્વધર્મનું પાલન અને એ તો સ્વધર્મ કોને કહેવાય જેમને વિષય તમને ખબર પડે કેટલી બધી અપેક્ષા હોય છે આપણે આપણે તો સપાટી થોડું થોડું ક્યારે કરીએ છીએ ઉડાણું અત્યારે ખબર પડે કે આખું બધું જ્યારે આપી દે ત્યારે સ્વધર્મ પાલન થાય ટૂંકમાં આ પ્રકારે ધર્મનું પાલન સહેલું નથી બધા બધા જાણે ગૃહસ્થાશ્રમમાં સંસારમાં ઉછળા બધા લોકો જાણે છે કે ભાઈ ફરજ કેમ બજાવે એટલે કહે છે કે શ્વાસ ઉચિતો ધર્મ યે એ સે તપોભો બસ તપસ્યા બીજું કંઈ વનમાં જવાની જરૂર નથી ઘરમાં રહીને પણ બરાબર તપશ્ચર્યા થાય અને તે એવું નથી કે એક બાજુ જ તપસ્યર્યા થાય આમાં થાય છે શું કે એક આ અમુક લોકોને અનુકૂળ પડી જાય છે એક ધનનું પાલન કરે એટલે બીજો પાર્ટનર છે બીજો એને બહુ સારું પડી જાય એટલે આ તો બંને પક્ષે થવું જોઈએ તો બીજો અન્યાય થાય એ શોષણ થાય એ બિચારા જે માણસો છેવટે ફરજ બજાવે ને છેવટે શોષાઈ જતા હોય છે અમારો લાભ લેવામાં આવ્યો અમારું શોષણ થયું કારણ કે જે પ્રતિભાવ આ મળવો જોઈએ એ નથી મળતા બીજા લોકોનો લાભ એટલે આ બધું થતું હોય છે એટલે બધા જ પક્ષે જ્યારે પોતાના ધર્મનું ઉચિત પાલન કરવામાં આવે ત્યારે તપસ્યા નહીં તર ધર્મનું પાલન કરતાં મને એમ લાગે કે મારું શોષણ થઈ રહ્યું છે લાભ લેવાઈ રહ્યો છે કમ એને થઈ રહ્યું છે ત્યારે એનો લાભ નથી મળતો એનાથી આપણે નુકસાન થાય છે હિન્દુસ્તાનમાં ધર્મ એ નુકસાન કરે છે લાભ કરવાના બદલે કેમ કારણ કે એની સાથે જે પ્રકારની એટીટ્યૂડ ભાવના હોવી જોઈએ બહુ પરિપક્વતા માગેલા છે અને એવી ક્યાંથી લાવવી એવી કોઈ કેળવણી આપણામાં છે જે હોય ટૂંકમાં પણ એટલે વૈદિક સાધન વેદની અંદર એક વેદની એક આ મૌલિકતા છે ધર્મ એટલે આને ટૂંકમાં વૈદિક વૈદિક ધર્મમાં ધર્મ શબ્દ મહત્વ છે ધર્મ પરંપરા એટલે આ ધર્મ એટલે કે ઉચિત વસ્તુ કરવી એનાથી જ ગીતાનો પ્રારંભ થયો અને એનાથી જ ગીતાની સમાપ્ત કરી છે વચન એ તપો ભવે આ જીવાત્માની તપશ્ચર્યા બની જાય તો જીવાત્માનું જીવાત્મા ઓગળતું જ જાય જ્યાં આમ ધીમે ધીમે આપણે એટલે કહે છે શાંતા સ્યુ મો તૃષ્ણાદ્યા આ મોહ છે તૃષ્ણા છે એનો ત્યાગ ન કરીએ તો ધર્મનું પોતાની ફરજનું પાલન કરવું મુશ્કેલ છે દીકરા મળે તૃષ્ણા છે પેલા તૃષ્ણા છે એ પકડી રાખું આ ધર્મ છોડાવનારો છે ક્યાંક પકડી રાખ્યું તો પછી એટલા અંશે ધર્મને ધર્મનો ભોગ આપવો પડે એટલે ધીમે 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 આ જે અશક્તિ છે પકડેલું છે એ છોડાવે છોડાવે શાંત આસુ મોહ તૃષ્ણાદ્યા બધા આકર્ષણો બહુ હોય એને કારણે ભોગ આપીએ જે કરવાનું એમ ન કરીએ પેલું આકર્ષણ ચાલો એ કરી લેવા દો રસ્તે જે ચાલો જેને પેલો સિનેમા જોઈ લઈએ ચાલો પેલી ગેમ રમી લઈએ પીઝા ખાઈ લઈએ બહુ આકર્ષણ હોય એટલે ક્યારે ને ક્યારે પહોંચતા હોય ક્યાં ક્યાં ટીવી જીવનમાં ઘણા બધા આકર્ષણો છે અને એમ આપણું મન છે એ તરફ મોહિત થવાનું છે મોહ છે તૃષ્ણા છે આ શક્તિ આ બધું છે આ બધી વસ્તુઓ ધર્મનું ફરજનું કરતું પાલન કરવામાં વચમાં આવે છે તેથી કહ્યું કે પાલન કરવા આ છોડવું જ પડે શાંત આ શિવ મોહ તૃષ્ણા દેહ આમ ધર્મનું પાલન કરવામાં આ મોહ તૃષ્ણા વગેરે શાંત થાય જો ધર્મ પાલન થાય તો ને ધર્મ શાંત થાય પેલા રહી જાય અને ધર્મ શાંત થાય તામ સાહા રાજ સાહા આ મોહ છે એ તમસની ઉપજ છે તૃષ્ણા છે એ રજસની ઉપજ છે એ દૃષ્ટાંત આપ્યા એ સિવાય ઘણું વર્ણન કરવામાં આવ્યું રજસ તમસની ઘણી મૃત્યુનું વર્ણન કરવામાં એ બધી આમાં આવી ગઈ એટલે જો એક જ વસ્તુ પકડી એક વસ્તુ સત્ય પકડ્યું ચાલો અહીંયા ધર્મ પકડ્યો કારણ કે ગૃહસ્થ માટે મોટે ભાગે ધર્મ બધા પ્રત્યેક મનુષ્ય માટે વર્ણાશ્રમ ધર્મ છે એમાં બધી વસ્તુ આવી જાય સત્ય હિંમત ચોરી બધું જ આવી જ જાય ચોરી કરો તોય ધનુપાલન પાલન ના થાય હિંસા કરો તો પણ ના થાય અસત્ય વાંચે તો પણ ના થાય આ બધનું આવી જ જાય એમ ધીમે ધીમે ધર્મ એવો સૂક્ષ્મ થતો જાય કે આપણને બધા તો ભાવા બનાવી દે એટલું પોતળી પેર તો થઈ ગયો નો માણસ ધીવું ધીમે રીતે બાબા બનાવીને છોડે જો ખરા અર્થમાં ધર્મનું પાલન કરીએ તો રાજસા તામસા મોહ દ્યા શાંત આ સુ અને શાંત થવું જ પડે ધર્મ પ્રબળ બને એટલે પેલા શાંત થતા જાય આમ રજો ગુણ તમ ગુણ છે એ ક્ષીણ થતો જાય શામ્ય ભૂતાત્મતા આ ભૂતાત્માનું શમન કેમતા આ રજોગુણ તમોગુણ શમન ભૂતાત્માની શમનનું શમન અને ચિદાત્મત્વ સત્વ જે ઉદય થયો એમ ચિદાત્માનો ઉદય થતો જાય તત્ શાંત સત્વૃદ્ધિ સ્યાત આ તામસ રાજસ છે આમ જેમ શાંત થતું જાય તેમ પેલું સત્વ વિચાર દબાઈ ગયો છે અત્યારે અસુરોને બધા રાક્ષસોને એવું રાજ્ય ચાલે છે ને કે દેવતાઓ છે દેવ વૃત્તિઓ છે અહિંસા આ બધી દબાઈ ગયેલી છે અભયમ સત્વ સંશુદ્ધિ જ્ઞાન યોગ વ્યવસ્થિત ધ્યાન યોગ વ્યવસ્થિત દાન દમસ આ બધી વસ્તુઓ છે અંદર પણ આ રાક્ષસોનો રાજ ચાલે છે બોલો મહિષાસુર આવે ને દેવતાઓને એમના સ્થાનને ભ્રષ્ટ કરે એ જ બધાને કબજો કરી લે બધા રાક્ષસો એવું જ કરે એમ અત્યારે બિચારા આ દૈતાઓને સ્થાન જતું રહ્યું હોય ધીમે 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 આ દેવી આવે અને આ બધા રાક્ષસો ધર્મરૂપી અને ધીમે સંભાળ થતો જાય એમ પેલા દેવતાઓને પોતાનું સ્થાન પ્રાપ્ત થતું જાય તાંતવ સત્વ નિષ્ણાત ધીમે ધીમે સત્વ આપણો સ્વભાવ છે સત્વ લેવો જેવો કારણ કે સત્વમાંથી અંતરગણું સર્જન થયું છે આ તો બધા આગંતુકો છે આ તો આવીને બધા ટૂંકમાં આગંતુકો છે અને એમણે બધા પચાવી પાડ્યું છે દેવતાનું સ્થાન પછાય અને હટાવવા પડે એમને જશે નહીં બધા યુદ્ધ કરવું પડે આમ યુદ્ધ યુદ્ધ આ જાતનું યુદ્ધ ધર્મ યુદ્ધ તો શાંતો સત્તું સત્વસુદ્ધિશ્યા સજસ્તમજ એમ શાંત થાય એમ સત્વગુણની વૃદ્ધિ થાય તો એનાથી શું થાય સત્વેને એકાગ્રતા ધ્ય જેમ જેમ આપણું મન સાત્વિક થતું જાય તેમ જેમ એકાગ્રતા વધતી જાય અંતર્મુખતા વધતી જાય આ રજોગુણ તમો બહિર્મુખ હતા રજોગુણ બહિર્મુખ હતા તમોળે નિષ્ક્રિયતા રજોગુણે બહિર્મુખતા એ જેમ જેમ શાંત થાય તેમ તેમ ગુણની વૃદ્ધિ થાય તેમ અંતર્મુખ હતા આપણને ધીમે ધીમે આપણે જ ગમવા માંડીએ અંતર્મુખતાનો અર્થ એવો છે ધીમે સત્વ એટલે ધીમે ધીમે આપણને આપણા મળે પ્રેમ જન્મતો થાય અત્યારે એ સૌથી ઓછો પ્રેમ કરતો મારી જાતને એટલે આ દુનિયાને પ્રેમ કરવો પણ ધીમે 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 આ ધર્મનું પાલન કરતા તપશ્ચર્યા દ્વારા આ દુનિયામાંથી પ્રેમ ઓછો થાય તેમ તેમ આત્મસંતોષ કહો આત્મનો પ્રેમ છે જાગ્રત થતો જાય અને એટલે મનને અંતર્મુખ થવું ગમે સત્વગુણ થાય જેમ જેમ વૃદ્ધિ થાય તેમ अंतर्मुक्त आनंद आत जाए ते थी एकाग्रता ध्यय बुद्धि अंतर मुखता था बुद्धि ने एकाग्रता था तया आत्मतत्वानुभव तथो मुक्तो न संसरे तया आत्मतत्वानुभव आ प्रकार एकाग्रता थी श्रवण मनंद से समझी लेवा नहीं પણ આપણે શાસ્ત્રનું શ્રવણ કર્યું મનન કરવું ફળ ક્યારે મળે આ સાથે જ્યારે થાય ત્યારે એટલે આટલું શ્રવણ કર્યું એટલું પર્યાપ્ત નથી એની સાથે આ પણ થવું જોઈએ એ ધર્મ કહ્યું એટલે જોડે જોડે તો કે એમાં હવે આ સ્વામીજી એને બહુ ભોગ આપવો એટલે ભગવાનને આપણે કૃપા જોઈએ એટલે ભગવાનની ભક્તિ જોડે જોડે જોઈએ કારણ કે આપણને થોડી થોડી કૃપા જોઈએ આપણી આપણી શક્તિ પર્યાપ્ત ના હોય તો આપણે જરા શક્તિ જોઈએ ભગવાનની એટલે ભક્તિ પણ જોઈએ તો આ આ પ્રકારના સાધનથી ધીમે ધીમે અંતર્મુખતા આવે અને ત્યારે પછી શાસ્ત્રના વાક્યોનો અર્થ સમજાય તયા આત્મતત્વ અનુભવ આ સત્વ શુદ્ધિ થાય એકાગ્ર અંતર્મુક્તતા થાય એકાગ્ર થાય અને એ રીતે શાસ્ત્રના વાક્યોનો અર્થ સ્પષ્ટ થાય માત્ર જ્ઞાન થયું નથી શ્રવણ થયેલું છે બધું થયેલું છે સમજ છે જ બધી એ સમજ ધીમે 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 વાસ્તવિકતા બને તસ્ય તયા અનુભવ તતો મુક્તો અને સંસરે એનાથી મુક્ત થયેલો આ જીવાત્મા છે ફરી સંસારમાં પાછો આવતો નથી આ પ્રકારે ક્રમે પેલું કહ્યું ને શનૈ શનિ ક્રમે ક્રમે શું થાય ભગવાન અમને બોધ કરો તો આ શનૈ શનિ આમ ક્રમે આખો ક્રમ કહેવામાં આવ્યો કે આ પ્રકારે તમે આગળ વધો હવે હવે આ ચોપડાનો હવે ઉપયોગ આવે છે કારણ કે આમાં છે પેલા વાય નથી એવું થઈ ગયું છે આમાં પણ આમાં છે એ વસ્તુ આમાં પણ નથી એટલે ઝુમાળ હા એટલે હવે ચુમાળેશમાં પાન આ બંધ કરી દેતો વાંધો કારણ કે હવે આનો ઉપયોગ પૂરો થઈ ગયો છે રામતીર્થ ઠીકા હવે આ જે ચોપડી છે ને બધા પાસે તો એને પાન પર લખ્યું છે અત્ર તે શ્લોકા જોડ્યું બધાને પાન પર પેજ ફોર્ટી ફોર અથ તે શ્લોકા અત્રે એટલે આ વિષયમાં હજી કહેવામાં આવે ને બધું હમણાં મનસા પ્રાપ્ય તે આગળ કહ્યું તપસા પ્રાપ્ય તે સત્વ સત્વા પ્રાપ્ય તે મન મનસા પ્રાપ્ય તે હ્યાત્મા હ્યાત્મા પત્યા ન નિવર્તતે એમાં આગળ કહેવામાં આવ્યું હતું સ્વધર્મ અતિક્રમણ આશ્રમે ભવતી અતિક્રમણ એટલે કે અનુષ્ઠાનથી આશ્રમી ભવતી આશ્રમેશું તપસ્વી છે એ અને એટલા માટે કહેવામાં તપ વગરનો છે એને આત્મજ્ઞાન થતું નથી કે કર્મ શુદ્ધિ થતી નથી તપસા પ્રાપ્ય તે સત્વ જેમ કહેવામાં આવ્યું એ તપશ્ચર્યાથી સત્વ સત્વતા સાત્વિકતા પ્રાપ્ત થાય સત્વા સંપ્રાપ્ય તે મન તો એનાથી મન એટલે વિવેક પ્રાપ્ત થાય મનસા પ્રાપ્ય તે આત્મા વિવેક છે આત્મજ્ઞાન પ્રાપ્ત થાય આત્માપત્યા તો પછી આત્મા આપત્તિથી ન નિવર્ત તે પછી નિવૃત્તિથી મુક્ત થાય એ વિષયમાં આ શ્લોકો છે અત્ર અહીં કહેવામાં આવ્યું એને એ વિષયમાં અથવા એ વિચારનો વિસ્તાર કરનારા આ શ્લોકો છે બધા શ્લોકોએ લીધા નથી चलना पहला श्लोक छे जना श्लोक तो वाचिए थोड़ा अपने यथा निरन्दनो वन्नेहि स्वयो न तथा वृत्त्य क्षया स्वयो न

પ્રસન્ના આત્મા આત્માની સ્થિત્વ સુખમ સુખમ અવ્યશ્નુ યથા નિરીધન વીતે ઇંધન વગરનો એટલે કે બળતણ વગરનો વનિ છે સો એવોનું ઉપશામ્યથી પોતાનું ઉત્પત્તિ સ્થાનમાં અવ્યક્ત અવસ્થામાં જતો વ્યક્ત વન્ય છે એ બળતણ ખૂટી પડવાથી એનો નાશ થતો નથી પોતાની મૂળ અવસ્થામાં અવ્યક્ત અવસ્થામાં ઉપશાંત થઈ જાય છે તથા વૃત્તિ ક્ષા ચિત્તમ તે રીતે વૃત્તિનો ક્ષય થાય એટલે કે આ મનમાં અભિવૃત્તિઓ હોય એ જાણે કે અગ્નિની જ્વાળાઓ બળી રહી છે એનું બળતણ ખલાસ થઈ ગયું તો આ મન પણ પોતાની યોનિમાં શમી જાય સો ઉપશાંત મનસ સત્યગામિન પોતાની યોનિમાં પોતાના કારણમાં અવ્યક્તમાં ઉપશાંત થયેલું મન છે સત એ સત્યને ગમન કરનારું થાય અંતર્મુખ બને હિન્દ્રિય અનુતા વિમૂળશે અનુતાહ કર્મ સાનુગાહ તો કર્મવસનારા ઇન્દ્રિય વિષયો હવે ઇન્દ્રિય અર્થ વિમૂળ અનુતા હવે એ છે કે ઇન્દ્રિય છે બધા આ વાસ્તવમાં મોહ છે એટલે ઇન્દ્રિયના વિષયો જે છે એ બધા હવે એને મિથ્યા જણાય છે સાચા જણાતા હવે પણ આ ચિત્તમાં રજો ગુણ તમોગુણ શાંત થયો એટલે ઇન્દ્રિયોના મિથ્યા તો એને દેખાય છે એને એના માટે વાસ્તવિક બને છે ચિત્તમય સંસાર તત્પ્રયત્ન એને શોધે આ બધી યોગશાસ્ત્રની વ્યાખ્યાઓ છે કે ચિત્ત સંસાર માટે પ્રયત્નથી ચિત્તને શબન કરવું જોઈએ એને શોધે એટલે શુદ્ધ કરવું જોઈએ યિત્ત સ્તન્વો હોતી ચિત્ત જેવું હોય મન તેઓ માનવી ચિત્ત તેઓ માનવી ચિત્ત સિંહ પ્રસાદેના હંતી કર્મ ચિત્તનું પ્રસન્નતા થાય તો ચિત્ત શુદ્ધ થાય ત્યારે શુભાશિ કર્મ છે એમાંથી મુક્ત થાય પ્રસન્ન આત્મા આત્મનિશ્ચિત્વ પ્રસન્ન જેનો અંતઃકરણ છે યાત્મનિષ્ઠ બનીને અક્ષર સુખને પ્રાપ્ત કરે છે

એ ચિત્તે વૃત્તિઓ બધી શાંત થઈ જાય અમુક શામ અજ્ઞાન નહીં પરંતુ અવ્યક્ત એટલે આવું અજ્ઞાન ના જન્મ અંદર ચિત્તનું કારણ અજ્ઞાન કહેવા કરતા અવ્યક્ત કહેવાનું હવે વૃત્તિઓ જે છે એ પેલી જ્વાળાઓ સમાન છે મનમાં વૃત્તિ ઉઠ્યા કરે વિક્ષેપ ઉઠ્યા કરે અગ્નિ જ્વાળાઓ એ અગ્નિનું બળતણ જ્યારે સમી જાય ત્યારે જ્વાળાઓ અગ્નિ તો રહી જાય પોતાના શાંત સ્વરૂપમાં રહી જાય આ જ્વાળાઓ છે અગ્નિ અશાંતિ બતાવે છે એ બળતણને કારણે તે બધી વાસનાઓ બળતણ હોય ત્યાં સુધી આ ચિત્તની મૃત્યુરૂપી જ્વાળાઓ આવ્યા જ કરે એ જેમ જેમ ક્ષીણ થાય તેમ ચિત્ત પોતાની શાંત અવસ્થા પ્રાપ્ત કરે યોગની એટલે અજ્ઞાન પણ પોતાની શાંત અવસ્થા પ્રાપ્ત કરે સાત્વિક અને સત્વ શુદ્ધ અવસ્થા પ્રાપ્ત કરે તમસમાંથી રજસ રજ સત્વમાંથી વિશુદ્ધ સત્વ એવી અવસ્થા પ્રાપ્ત કરે નહીં જ્ઞાન અવસ્થા પ્રાપ્ત હું ટૂંક થઈ ગયો હતો એટલે આવું આવું અશાંતર ના હોવું જોઈએ એ ટૂંકમાં પોતાની યોની કહી છે એની યોની છે અંતઃકરણની ઉત્પત્તિ સત્વમાં થાય છે અંતે એ સામ યોગ એના કારણે સંસ્કાર માત્ર શેષત્વાત એટલે વૃત્તિઓ શાંત થઈ જાય માટે સંસ્કાર રહી જાય આ રજો વૃત્તિ એટલે રજો ગુણ છે ગુણ છે અને સત્વગુણ પણ છે વટે માત્ર વિશુદ્ધ સત્વ જ્યારે રહી જાય ત્યારે એટલે કે આ ચિત્તમાં વૃત્તિઓ જન્માવનાર જે બધી વાસનાઓ છે રાગ દ્વેષ છે સૂક્ષ્મ અવસ્થાના એ બધો આમ સ્વધર્મના પાલન મહદ મદઅશ દૂર થઈ ગયું છે હવે પછી યોગ આવે છે હવે ચિત્તને એકાગ્ર કરવું અને ચિત્તને આ પ્રકાર શાંત કરવું સંસ્કાર માત્ર શિષ્યત્વાત ન દેહી સંસદ મરતી તો હવે એક માત્ર સાત્વિકતા જે વિશુદ્ધ સત્વ રહી ગયું છે અને હવે આ જે બુદ્ધિ છે એ ફરી સંસારને પ્રાપ્ત એટલે એના ફરી પાછો મોહ જન્મતો નથી ફરી મિથ્યા આકર્ષણ જન્મતું નથી એ કહ્યું ને કે આ ઇન્દ્રિયાર્થા વિમૂળસે અનુતા બધા વિષયો હવે હવે એને મિથ્યા જણાય છે જે છે હવે બરાબર દર્શન થાય છે મારે ફરી પાછું આકર્ષણ જન્મતું નથી ફરી બહિર્મુખ બનતું નથી આ પ્રકારે એકવાર અંતર્મુખતાનો સ્વાદ ચાખીને એમાં નિષ્ઠા પ્રાપ્ત કર્યા પછી મન ફરી બહિર્મુખ થતું નથી તદાનીં જીવચૈતન્યમ બ્રહ્મણ્યે કી ભવે યથા જલે જલમ નિરગ્નો યોમ નિવ્યોમસ્થિતમ યથા તો પોતાની કારણને પ્રાપ્ત કરો એટલે એનું દૃષ્ટાંત હવા આવે છે જલે જલમ જેમ જળ જે છે એ જળમાં શાંત થઈ જાય વન્ની અગનવું એટલે કે આવો જે જ્વાલારૂપનો રૂપનો છે એ અગ્નિયમાં એટલે કે પોતાના વ્યક્ત રૂપમાં શાંત થઈ જાય આ તરંગ રૂપી જળ છે શાંત જળમાં સમી જાય વ્યોમની વ્યોમમાં આ જે ઘટાકાશ વ્યોમ છે એ મહાકાશમાં કયું થતું નથી માત્ર ઉપાધિમાં અહંભાવ દૂર થાય છે આકાશ મેં આ જે અહંભાવ હતો જે ઘટાકાશ કહેવાય એ જાય એટલે પછી જે હતું તે ધરી જાય આમ ઉપાધિમાં અહંભાવને કારણે આ જે ખ્યાલ જન્મેલા જળ પણ ધારો કે મર્યાદિત થઈ ગયો તરંગના રૂપમાં એ પણ જ્યારે જળ રૂપ પ્રાપ્ત કરે એટલે જ્ઞાન નથી અગ્નિ જ્વાળા રૂપમાં હોય અગ્નિ પણ પ્રાપ્ત કરે આકાશ ઘડા રૂપમાં હોય ઘટાકાશ એ ઘટા આકાશ પણ પ્રાપ્ત કરે એટલે એમ કહેવાય કે આ જળ જળમાં મળી ગયું અગ્નિ અગ્નિમાં મળી ગયો આકાશ આકાશમાં મળી ગયું અર્થાત જળમાં જે ભ્રમ હતો કે હું તરંગ છું અગ્નિમાં ભ્રમ હતો કે હું જ્વાળા છું આકાશમાં ભ્રમ હતો હું ઘટાકાશ છું એ ભ્રમ દૂષ થતાં પોતાનું કારણે યોગ કારણમાં સમી જાય એટલે કે પોતાના મૂળ સ્વરૂપમાં સમી જાય મૂળ સ્વરૂપને પ્રાપ્ત કરે જીવ જીવચૈત બ્રહ્મણી એકી ભવે આ રીતે કહ્યું તો જ્યારે આ ચિત્ત છે પોતાના સ્વરૂપમાં શાંત થઈ જાય કારણમાં શાંત થઈ જાય ત્યારે હવે જીવ પણ જીવ માનતો હતો બ્રહ્મણી એકી ભવે એટલે હવે બ્રહ્મ અર્થાત ટૂંકમાં હવે જીવપણું શાંત થઈ ગયું આ વૃત્તિઓ શાંત થઈ ગઈ બધી વાસનાઓ દૂર થઈ ગઈ અને આ જીવપણું જે હવે શું છે આ વિપરીત ભાવના છે એટલે સ્વ સ્વભાવની આ બધા વાસના કહો સ્વભાવ કહો એ ધીમે ધીમે શાંત થતા હવે પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરે બ્રહ્મણી એકી ભવે आंद जीव चैतन्य जीव मानत हे ब्रह्म में एक बने अर्थात हम फरी जीव भाव रूपी ज्वाला उत्पन्न जीव भाव जीवभी तरंग जीव भाव जीवभी ज्वाला जीवभी घटाकाश उत्पन्न तो व्यापक अग्नि व्यापक व्यापक आकाश में एट्ले कि आ रूपी आज जीव से चे व्यापक चेतन में एक थो अर्थात પોતાના સ્વરૂપ નિષ્ય અદ્વૈતમનુભૂયાસ્ધો વ્યુત્થિતા પુનઃ સ્તુવ સર્વાત્મતા બ્રણું નુસ્મરે સદા આમ અદ્વૈતમ અનુભૂય પછી વ્યુથિત સમાધિનું વર્ણન કરવામાં આવ્યું પછી વ્યુથિત એટલે એમાંથી જાગ્રત થાય સમાધ વ્યુત્પુન અદ્વૈતમ અનુભૂયાત તો એમાંથી વ્યુથિત થયેલો અદ્વૈતનો સાક્ષાર એટલે ટૂંકમાં અદ્વૈતમાં વ્યવહારમાં આવવા છતાં પણ પોતાના સ્વરૂપમાં નિષ્ઠ રહે છે કારણ થાય છે એટલે કે આમાં પોતાના સ્વરૂચ્યુત કરનાર વ્યવહાર નથી પરંતુ અહંભાવ છે આ દેહ આપણને સ્વરૂચ્યુત નથી કરતો દેહમાં અહંભાવ કરે છે વ્યવહાર નથી કરતો એમાં સત્યતા આપે છે પદાર્થો નથી કરતા એમાં આસક્તિ કરનારી હોય છે એટલે બંધન કરનાર અંશ જે છે આ દેહ નથી જગત નથી વાત સાચી છે કે સ્વરૂપની અંદર આવી રીતે એકાગ્રતાથી જે બધો આવી જે ટેવ હતી જે વાસના હતી જગતને સત્યતા આપવાની દેહને અહંભાવની તો બ્રહ્મમાં અહંભાવના આવા અભ્યાસથી ધીમે ધીમે દેહમાં અહમભાવ દૂર થતો જાય જગતનો સત્યભાવ દૂર થતો જાય અને પછી વ્યવહાર કરે ત્યારે પણ એ સત્ય જાગ્રત થતું કારણ કે એ તો માત્ર ભ્રમ હતો જગત તો મિથ્યા છે જેને સત્ય સત્યમાં આવતું હતું હવે એની મિથ્યાત્વ આત્માની સત્યતા સાથે સાથે જગતનું મિથ્યાત્વ પણ દૃઢ થયું આત્માના બ્રહ્મની આત્મતા સાથે આ દેહની અનાત્મતા પણ દ્રઢ થઈ એ પ્રકારે એટલે દેહની અનાત્મતા દ્રઢ થાય જગતનું મિથ્યાપણું દ્રઢ થાય એ માટે બ્રહ્મનું સત્યપણું કે આત્માનું બ્રહ્મપણું એનો અભ્યાસ થવો જોઈએ અને નિધ્ય કહેવામાં આવે પછી વળી જાગ્રત ના થાય થાય તો વળી પાછો અભ્યાસ જ્યાં સુધી આ વસ્તુ સ્વાભાવિક ન બને જ્યાં સુધી જગતમાં મિથ્યાત્વ કે ઉપાધિમાં અનાત્મત્વ જ્યાં સુધી સ્વાભાવિક ન બને ત્યાં સુધી અભ્યાસ ચાલુ રહે અને પછી વ્યુથિત પુનઃ પછી વ્યવહાર કરે ત્યારે પણ સ્તુવન સર્વાત્મતા તસ્ય બ્રહ્મણો અનુસ્મરે સદા હવે સ્તુતિ આવી તો તપશ્ચર્યા બોધ સ્તુતિ સ્તુવન સર્વાત્મતા ત્ય હવે આ જ્ઞાની પુરુષ છે એ પરમાત્માની સર્વાત્મતાની સ્તુતિ કરે છે એટલે એને પણ સાધન કહી શકાય ચલો વ્યવહાર આપણે કરીએ ત્યારે હજી પણ જો અજ્ઞાન અંશ રહી ગયો હોય એટલે કે આવો જે આવી વિપરીત બુદ્ધિ રહી ગઈ હોય તો પછી સાધન સ્તુતિ કરવાત્મતા સ્તુવન બ્રહ્મણ સદા અનુસ્મરે બ્રહ્મની સર્વાત્મતાનું સતત સ્વન કરતા એટલે કે આત્મા બ્રહ્મ છે અનેક નથી સર્વ બ્રહ્મ છે બ્રહ્મ જ છે સર્વમખમ બ્રહ્મ જે સર્વ છે બ્રહ્મ જે છે એની સતત સ્મરણ કરવું એની સ્તુતિ કરવી એટલે સતત સ્મરણમાં રાખવું આત્મા બ્રહ્મ છે એ પ્રકારે આત્માની સ્તુતિ કરવી આ સ્તુતિ કરવાથી પણ અનુસંધાન થાય સ્તુતિ કરીએ એટલે જે સ્તુતિનો વિષય હોય આમ કૃષ્ણ સ્તોત્રો એટલે અનુસંધાન થાય મનમાં તો આમ બ્રહ્મની સ્તુતિ કરવામાં આવે સર્વાત્મને એટલે સર્વાત્મા અનુસંધાન થાય એ અનુસંધાન કરવું એ પણ એક સાધન કરવું જેથી વ્યવહારમાં વળી પાછા એની ભૂલ ના કરી બેસે એટલા માટે બ્રહ્મણ સર્વાત્મતા સ્તુવન સદા બ્રહ્મ અનુસ્મરે હતી બ્રહ્મને સર્વાત્મતાનું સ્મરણ કરતા કરતા સદા બ્રહ્મની સ્તુતિ કરવી જોઈએ અનુસ્મરેત કરવું જોઈએ આ પ્રકારે આ સાધનનો અહીંયા આગળ કૃતિ એ નિરૂપણ કરી રહ્યા છે પછી આપણે આગળ જોઈશું ચાલો ઓમ પૂર્ણ મદ પૂર્ણ મદમ પૂર્ણસ્ય પૂર્ણ મુદ્દ્ય પૂર્ણસ પૂર્ણમાદ પૂર્ણમેવાવશિષ્ય ઓ શાંતિ શાંતિ

दक्षिणामूर्तये नमः ॐ शान्ति शान्ति शान्तिः हरिः ओं श्रीगुरुभ्यो नमः हरि ओ